સુરતની સ્મિમેદના તબીબે એમ્બ્યુલન્સના ધંધાના નામે કૌભાંડ કર્યાનો આરોપ. એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે 5 કરોડ 24 લાખ રૂપિયાનું કૌભાંડ કરી ફરાર. તબીબ અને તેમના સાથીઓએ સારા નફાની લાલચ આપીને પૈસા પડાવી નાસી ગયા. ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સુરતના કતાર ગામની યુવતીની ઇન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી છે. લગ્નના ફોર્મ પર સહી ન કરે તો ગ્રીષ્મા જેવી હાલત કરવાની ધમકી. યુવકે યુવતીના ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. ફેનિલનો ભાઈ જ છું કહી મારી નાખવાનું કહ્યું. ચોક બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની દસ્તક. હવામાન વિભાગના અનુમાન મુજબ 3 દિવસ પહેલું ચોમાસુ પહોંચ્યું છે. 31 મે સુધી કેરળમાં ચોમાસુ બેસશે. 19 થી 30 જૂન સુધી ચોમાસુ ગુજરાત પહોંચશે. દિલ્હીના નરફગઢ વિસ્તારમાં સૌથી વધુ 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ પણ ભીષણ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે. મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ગુજરાત, પંજાબમાં કાળઝાળ ગરમી યથાવત રહેશે. 2 મહિના બાદ હળવો વરસાદ શરૂ થશે. ગીર સોમનાથમાં વન વિભાગે ગેરકાયદે સંગ્રહ કરાયેલો લાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. GIDCમાં 11 યુનિટોમાંથી 47 લાખ રૂપિયાના લાકડા કબજે કરવામાં આવ્યા. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કરાઈ કાર્યવાહી. નર્મદાના એકતાનગર પાસે વાઘડિયા ગામે ટાપુ પરથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પોલીસ અને રિવર રાફ્ટિંગના કર્મચારીઓએ 2 કલાકની બચાવ કામગીરી હાથ ધરી. પાણી છોડવાની ચેતવણી બાદ પણ 4 બાંધકામ શ્રમિકો ટાપુ પર જતા ફસાયા હતા.